નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો સ્વાધ્યાય 7.3 છે, 11 દાખલાઓ કરેલા હતા, આજે આપણે 12મા દાખલાથી ચાલુ કરીશું. બરાબર, તો સૌપ્રથમ તમને બધા સૂત્રો તમે પાકા કરી લીધા હશે અને મેં હું તમને જે હોમવર્કમાં દાખલાઓ આપેલા છે એ બધા દાખલાઓ તમે કરેલા હશે અને અત્યાર સુધીનું બધું તમને આવડતું હશે. બરાબર, આવડી જ ગયું હશે ફાઇનલ. ઓકે, સૂત્ર બધા પાકા રાખજો. રોજ બને એટલું સૂત્ર લખવાનું છે તમારે. બરાબર, કે કી ચૂકતા નહીં સૂત્ર લખતા. ચાલો દાખલા નંબર 12 માં જોઈ કે sin x ના છેદમાં 1 + cos x dx. હવે આપણે વાત થઈ હતી, આપણે પોઈન્ટ્સ લખ્યા હતા કે 1 + cos x આવે, 1 - cos હોય, 1 + sin હોય, 1 - sin. તો આપણે એની અનુપદ ગણી લઈ અને એનો ગુણાકાર અને ભાગાકાર કરવાનો રહેશે. તો sin / x ના છેદમાં 1 + cos છે, તો અહીં અનુપદ ગણી શું થાય? 1 - cos ના છેદમાં 1 - cos. a + b a - b એટલે એવર તો ચાલુ કરે કે 1 - cos / x એટલે sin / sin કેન્સલ થઈ એટલે સંકલન જુદું આપ્યું. સંકલન થાય એટલે x અને cos નું થાય sin એટલે x - sin x + c. આ આપણો જવાબ. જો દાખલાઓ પહેલા તમારે બધા પોઈન્ટ્સ એકવાર જોઈ લેવાના રહેશે. બરાબર, પાછો એકવાર એટલે રિવિઝન થઈ જાય. તમારે પોઈન્ટ્સ યાદ હશે, જે આપણે આગળ પોઈન્ટ્સ લખ્યા છે યાદ હશે, તો તમે આરામથી દાખલાઓને ઉકેલી શકશો. એના પછી cos 2x - cos 2 α ના છેદમાં cos x - cos α dx. તો cos 2x નું સૂત્ર હવે જો કટ થતું નથી, તો cos 2x નું સૂત્ર શું છે? 2 cos square x - 1 - 2 cos square α - 1. આ માઇનસ 1, આ માઇનસ માઇનસ પ્લસ અને એ બે કેન્સલ થઈ જાય, તો શું વધે? 2 cos square x - 2 cos square alpha. બે કોમન, cos square ઓછા cos square alpha. બરાબર, તો a વર્ગ ઓછા b વર્ગ, a વત્તા b, a ઓછા b, એટલે cos x - cos alpha, cos x plus cos alpha. આ બે કટ, વધ્યું શું? cos x plus cos alpha. બે ને સંકલન અને બે સેપરેટ આપ્યા, 2 સંકલન cos x dx વત્તા 2 cos alpha. cos alpha કેવું છે? હશે બાર એમ dx. બેમ cos નું થાય sin વત્તા 2 cos alpha એમને એ એક નું થશે x, 2x plus cos alpha plus c. આ તો છો. એના પછી નો દાખલો જોઈ, 14 માં દાખલો y = cos x - sin x ના છેદમાં 1 + sin 2x. બરાબર, જો sin x નથી sin 2x, sin x હોય તો અનુપદ લેવાની, અહીં sin 2x છે ઉપર cos - sin. અહીંયા 1 બરાબર આપણે પૂર્ણ વર્ગ બહુપદી બની જાય, 2 sin cos થાય. 1 એટલે cos વર્ગ x + sin વર્ગ, એટલે 2 sin cos પૂર્ણ વર્ગ બહુપદી, એટલે cos x + sin x નો વર્ગ, એટલે ઉપર જશે માઇનસ 1. cos નું સંકલન અવિકલન છે માઇનસ sin, અને sin નું વિકલન cos, એટલે આ વિધેય છે, આ વિધેયનો વિકલન એના ગુણાકાર. તો આપણે સૂત્ર હતું સંકલન f cos x / nda f x dx બરાબર f of x n plus 1 ના છેદમાં n plus 1 plus c. તો cos x plus sin x minus 2 plus 1 એટલે minus, છેદમાં minus 2 plus 1 એટલે minus વત્તા c. આ છે છેદ છે minus 1 છે, તો નીચે આવે એટલે plus, અને minus 1 ના છેદમાં cos x વત્તા sin x વત્તા c. આ આપણો છેલ્લો જવાબ. ચાલો લખી નાખો. દાખલા નંબર 15 માં કે i = સંકલન tan ઘન 2x / sec 2x dx આપે છે. હવે જો sec નો વર્ગ હોય બરાબર, તો આપણે એનો વિધેય કરી શકીએ કે વિધેય ને વિધેયનો વિકલન બાજુ એમાં બે જોશે, પણ અમે એનો ઉપયોગ કરી શકો, પરંતુ આ વર્ગ છે નહીં. sin cos ના બધો sin ઘન 2x અને cos ઘન 2x sec એટલે 1 / cos 2x. હવે આપણે ઘનવાળો હતો ત્યારે વાત થઈ હતી પોઈન્ટ્સ લખાયા હતા કે વર્ગમાં કન્વર્ટ કરવાનું, 4 ઘાત જે વર્ગમાં કન્વર્ટ કરવાનું. sin વર્ગ 2x ના છેદમાં cos 4 ઘાત 2x / sin 2x. sin વર્ગ ને cos વર્ગ એટલે વર્ગ - cos વર્ગ 2x, કારણ કે મારે cos બરાબર ધારો ને, તો sin 2x dx નીકળી ગઈ. બરાબર, એટલે આને cos માં કન્વર્ટ કરી દે, cos 2x બરાબર d, cos 2 વિકલ - sin 2x, 2x વિકલ 2 dx d. અહીંયા sin 2x dx છે એટલે આપણે બે અને માઇનસ ને જમણી બાજુ લઈએ, માઇનસ 1 / d cos 2x / t, 1 - t² ના છેદમાં t / 4 - 1 / d. હવે -1 / 2 એ સાથે ગુણો, -1 / 2 ઇન્ટિગ્રેશન 1 / t /
સંકલન કરો તો શું આવતું સંકલન x^2 એટલે x^2 (+9+1) તો -4 વત્તા એટલે -3 -4 વત્તા એટલે -3 એ જ રીતે -2 વત્તા એટલે -1 અને -1 આ માઇનસ માઇનસ 5 પ્લસ 2 3 6 આ માઇનસ છે છેદમાં આવે તો ધન થઈ જાય t નો ઘન પ્લસ માઇનસ માઇનસ 1 ના છેદમાં 2t વત્તા c t બરાબર cos cos 2x માઇનસ 1 cos 2x પ્લસ c બરાબર આ આપણો 6 10 raised to 4 x dx બરાબર ભાગ 4 આવી એટલે શું આવતું આપણે વર્ગમાં કન્વર્ટ કરીએ 10 વર્ગ x / 10 વર્ગ x આ 10 વર્ગ x બરાબર આ શું લે એનો નિત્ય સૂત્રનો ઉપયોગ કરીએ તો x વર્ગ x - 1 પછી આપણે 10 વર્ગ ને ગુણાઈ દે એટલે આ બની ગયો આ વિકલ્પ એનો વિકલ્પ રેસ્ટ 10 વર્ગ અને ઇન્ટુ 1 એટલે 10 સ્ક્વેર x બીજો 10 સ્ક્વેર x નો આપણી પાસે નથી એટલે પાછા નિત્ય સૂત્રનો ઉપયોગ કરો એટલે x સ્ક્વેર x - 1 હવે બધાય ગયું આપણી પાસે છે આનું શું થાય nx નો વર્ગ એટલે 2 + 1 3 ના છેદમાં 3 माइनस एक वर्ग एक्स है ना शुरू था एन माइनस माइनस ल प्लस एक ल एक्स प्लस सी आप चलो ये ना बच्चों ने सत्ता में लगता है आई बराबर साइन संकलन साइन क्यूब एक्स प्लस कोस क्यूब एक्स डीएक्स ना चेंज में साइन वर्ग एक्स इनटू कोस वर्ग एक्स छे जुदा जुदा आप देखो साइन वर्ग ना चेंज में साइन वर्ग इनटू कोस वर्ग और कोस वर्ग ना चेंज में साइन वर्ग इनटू कोस वर्ग आ साइन वर्ग छे तो बे અહીંયા બે છે અહીંયા ત્રણ છે એક વાર વધશે cosm અહીંયા 3 છે અહીંયા 2 છે cosm અને sin પર m આ એક વાર sin ને cos sin ના છેદમાં cos એટલે કે એક વાર cos માં એટલે છે અહીંયા cos ના છેદમાં sin અને cot એક વાર sin કરી દો એટલે cos tan into sec નું થાય sec ut into cos એ શું થાય માઈનસ cos પ્લસ માઈનસ માઈનસ cos એ બધા c આ આપણો ચલો ત્રણે ત્રણ દાખલા લખીએ દાખલા નંબર 18 નો કે સંકલનમાં cos 2x + 2 sin 2x / cos 2x dx તો આ આખો તમારે જાતે કરવાનો છે મેં હિંટ આપી દઉં કે cos 2x = 1 - 2 sin 2x ઉપર હજો 1 - 2 sin 2x એટલે - 2 + sin એટલે કટ થાય એકલા છે તો cos 2x બરાબર આગળ શું કરવાનું 1 / cos 2x છે તો sec 2x થાય બરાબર હવે તમને આગળ આવડે છે સાફ સેલો લાગતો છે ઓકે એટલે પછીનો 1 ના છેદમાં sin x cos cube 17 ના લાગલા જો 17 માં થોડું કાપી દીધું આમાં નથી આવ્યો પણ 1 આવ્યો 1 ની બદલે શું પાનો sin વર્ગ x / cos વર્ગ x માં ઘન હતો બરાબર તો અહીંયા sin વર્ગ બધા cos વર્ગ છેદ સેપરેટ આપો sin વર્ગ ના છેદમાં sin cos cube એટલે 1 માં sin કટ તો sin ના છેદમાં cos cube બને અને cos² કટ એટલે 1 ના છેદમાં sin cos sin ના છેદમાં cos એટલે 10 અને 1 ના છેદમાં cos² એટલે sec² / x dx બરાબર અને જો આ sin cos છે તો ડાયરેક્ટ 9 ની ગભે વડે કોઈ ગુણાકાર ભાગી નાખો આ સૂત્ર બને sin 2x 1 ના છેદમાં sin 2x એટલે cos 2x હવે આ 10 વિધેય વિધેય નું વિકલન એના ગુણાકારમાં છે તો ઘાતમાં વધારો અને cos 2x નું શું થાય cos x નું થાય log mod tan x / 2 અહીંયા x નથી તો 2x થશે અહીંયા એક વાર છે તો 1 વત્તા એટલે 2 ના છેદમાં 2 વત્તા 2 log tan 2x / 2 આ 2 2 તો એટલે tan² x ના છેદમાં 2 વત્તા 2 log mod tan x + c એ આપણો જવાબ એના પછીનો 20મો દાખલો આ બરાબર cos 2x ના છેદમાં cos x / sin x નો વર્ગ આ વાર આવ્યા તો cos 2x નું સૂત્ર મૂકો cos વર્ગ x - sin વર્ગ x a વર્ગ - b વર્ગ a minus b a વત્તા એક વાર પર છેદ નું વિકલ આ આવો દાખલો બરાબર આપણે minus 2 વાર ઉપર જાતે તમને n plus 1 વાર શું તો છેદ નું વિકલન sin નું વિકલન cos અને cos નું વિકલન minus sin મતલબ વિધેય અને અંશ માં એનું વિકલન તો આપણે ખબર છે સૂત્ર શું હતું log mod વિધેય એટલે log mod છેદ log mod cos x plus sin x plus c એના ઉપરથી સંકલન એટલે x ના છેદમાં f of x dx બરાબર log mod f of x plus c એના પછીનો I બરાબર સંકલન sin inverse cos x dx આપ્યું છે આ sin inverse x આપણે ત્રિકોણમિતિના પ્રતિવિધય એમાં આવતું sin inverse x plus cos inverse x બરાબર pi / 2 આમાંથી કરતા બનાવો તો pi / 2 માઈનસ શું થઈ જાય cos inverse x અહીંયા આપણે cos inverse ને cos
એટલે મળે x pi / 2 બાય લો સંકલન એ dx dx સંકલન x dx એક નું થાય x x નું થાય x² ના છેદમાં 2 વત્તા c આ આપો જવાબ આ બધું સંકલન આપો દાખલા નંબર 22 માં કે i બરાબર સંકલન 1 ના છેદમાં cos x - a * cos x - b dx આ દાખલો થોડો જુદો છે આવું જ એક ઉદાહરણ આપેલું છે બરાબર તો સૌપ્રથમ a છેદમાં cos હોય તો તમારે sin થી એને ગુણી નાખવાનું અચળાંક sin a - b ગુણી અને sin a - b થી ને ભાગો પછી છેદ જેવું બનાવો બરાબર અહીંયા a - b આપણને આવ્યું છે a માઈનસ b છે મારી પાસે તો x ને ઉમેરી અને x ને બાદ કરી બરાબર આવું છે તો મારે અહીંયા બનાવવાનું છે x માઈનસ છે ને x માઈનસ b ને અને x માઈનસ b બની આમાંથી માઈનસ કોમન છે x માઈનસ થઈ ગયું x માઈનસ b માઈનસ x માઈનસ c આવી રીતે આપણે a માઈનસ b ઉપરથી આ બનાવ્યું અને એક વાર આપણું સૂત્ર છે ને sin α - β sin x - y તો sin α - β sin α cos β - cos α sin β એ સૂત્રનો ઉપયોગ કરતા sin α એ sin x - b * cos β cos x - cos α x - b * sin β x - a હવે છેદને જુદા જુદા જો sin x - b * sin cos - a ના છેદમાં આ વિકટ sin ના છેદમાં cos એટલે tan x - b આ minus આ cos cos કર sin ના છેદમાં cos એટલે tan મળી ગયું સંકલન tan એટલે log cos x એટલે so x - b - log cos x - a બરાબર આ log માં બાદબાકી કરો તો કેમ લખાય ભાગાકાર એટલે ભાગાકાર માં લખ્યું હવે sec sec ની બદલે cos માં જવાબ આવતો હોય તો sec એટલે 1 upon cos x - b આ છેદ આમાં જાય 1 upon cos x - a છેદ નો છેદ જાય અંશ માં ફાઇનલ જવાબ 1 upon sin a - b ગુણ્યા log cot cos x - a ના છેદમાં cos x - b c અહીંયા આપણો સ્વાધ્યાય 7.3 પૂરો થાય છે બરાબર આપણે